નવસારીના 5 ટર્મના અને ગણદેવીના 1 ટર્મ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવતા નવસારીના લોકોમાં ખુશીની લાગણી છવાય છે। નવસારીના 5 ટર્મના અને ગણદેવીના 1 ટર્મ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવતા નવસારીના લોકોમાં ખુશીની લાગણી છવાય છે। રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળવા પહેલા નવસારીની ગ્રીડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર તેમજ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા। આજે સાંજે તેઓ ભોપાલ જવા રવાના થશે। આવતીકાલે તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળશે, સાથે જ મધ્યપ્રદેશની સરકાર સાથે આદિવાસીઓ માટે પણ યોજનાઓ બનાવશે। સ્વામિનારાયણ ભગવાન કી મારા જીવનની દરેક પ્રગતિ વખતે મંદિરો માં ભગવાનને પ્રાર્થના કરવા મારે જીવનનો એક ક્રમ બની ગયો છે। જ્યારે જ્યારે પણ રાજકીય રીતે મારે જ્યારે પ્રગતિ થઈ ત્યારે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે ત્યાં આશીર્વાદ લીધા પછી સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ પહેલેથી હું સાહક છું। પ્રમુખ સ્વામીજી મહારાજ હતા ત્યારે, અત્યારે પણ જ્યારે જ્યારે સંતો નવસારીમાં કંઈ પણ કાર્યક્રમ હોય ત્યારે અવશ્ય એ કાર્યક્રમમાં હું આવું છું। આજે પણ જ્યારે એક રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે મને એક મોટી જવાબદારી આ મહામહિમ રાષ્ટ્રપતિએ સોંપી છે ત્યારે ભગવાનને પહેલે યાદ કરીને સિદ્ધિવિનાયક મંદિર અને સ્વામિનારાયણના દર્શન કરીને પછી હું મારી શપથવિધિ આવતીકાલે ભોપાલમાં લઈશ। પ્રભુની કૃપા મારા પર હંમેશા રહીને મારા માટે જે કંઈ જવાબદારી આવી છે એ સફળતાપૂર્વક હું પાર પાડું, એમાં મને હંમેશા પ્રભુની શક્તિ મળી રહે, એમની પ્રેરણા મને મળી રહે, એમના આશીર્વાદ મળી રહે, એ માટે હું ભગવાનને સ્વામિનારાયણ ભગવાનને અને સિદ્ધિવિનાયકના ભગવાન સૌને હું છે તે પ્રાર્થના કરું છું। આભાર। હિતેશ વગેરેનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, નવસારી।